જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો એસસીઆઈએસ ઓનલાઇન ગુરુકુળ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો હવે જોઈએ શેર બહાર પાડવાની વિવિધ રીતો મિત્રો કંપની પોતાના શેર ત્રણ રીતે બહાર પાડી શકે છે પહેલું મૂળખી મતે બીજું પ્રીમિયમથી અને ત્રીજું વાટાવથી તો સર્વપ્રથમ જોઈએ મૂળખી મતે મિત્રો કંપની દ્વારા શેરની દાર્શનિક કિંમતે જ શેર બહાર પાડવામાં આવે એટલે કે શેર ધારકે કંપનીને ચૂકવવાની થતી શેર દીઠ કુલ રકમ શેરની દાર્શનિક કિંમત જેટલી જ હોય છે દાખલા તરીકે રૂપિયા દસની દાર્શનિક કિંમતનો શેર રૂપિયા દસમાં જ બહાર પાડવામાં આવે તો તેને મૂળ કિંમતે શેર બહાર પાડ્યા કહેવાય દાખલા તરીકે કંપનીના શેરની દાર્શનિક એટલે કે છાપેલી કિંમત દસ રૂપિયા હોય અને કંપની આપને પણ એટલે કે શેર ધારકને પણ દસ રૂપિયામાં જ શેર આપે છે તો મૂળ કિંમતે કંપનીએ શેર બહાર પાડ્યો કહેવાય હવે જોઈએ પ્રીમિયમથી જ્યારે કંપની દ્વારા શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડવામાં આવે ત્યારે શેર ધારકે શેરદીઠ શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ રકમ ચૂકવવાની થાય છે આને શેર પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવામાં આવે છે મિત્રો દાખલા તરીકે રૂપિયા દસની દાર્શનિક કિંમતનો શેર જો કંપની ચૌદ રૂપિયામાં બહાર પાડે તો વધારાના જે ચાર રૂપિયા કંપની શેર ધારક પાસેથી વસૂલે છે તે ચાર રૂપિયાને પ્રીમિયમની રકમ ગણવામાં આવે છે મિત્રો હવે જોઈએ રીત નંબર બહાર શેર જ્યારે કંપની દ્વારા શેરની દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે શેર બહાર પાડવામાં આવે ત્યારે શેર વટાવથી બહાર પાડ્યા છે એમ કહેવાય દાખલા તરીકે દસની દાર્શનિક કિંમતનો શેર નવ રૂપિયામાં બહાર પાડવામાં આવે તો અહીં એક રૂપિયા વટાવની રકમ ગણાશે પરંતુ મિત્રો કંપની ધારા બે હજાર તેરની કલમ ત્રેપન મુજબ કોઈ પણ કંપની પોતાના શેર વટાવથી બહાર પાડી શકે નહીં કંપની પોતાના કર્મચારીઓ કે ડિરેક્ટરોને તેમના કામના બદલામાં આપવામાં આવતા સ્વેટ ઇક્વિટી શેર વટાવથી આપી શકાય છે તો મિત્રો આ થઈ શેર બહાર પાડવાની વિવિધ રીતો મિત્રો હવે શરૂ કરીએ ચેપ્ટરના વ્યવહારિક ઉદાહરણ તો રીત નંબર એક શેર મૂડીનું વર્ગીકરણ જેનો અહીંયા દાખલા નંબર એક આપેલો છે જે આપણા બુકનું ઉદાહરણ છે એક લિમિટેડ કંપનીએ તેની સત્તાવાર થાપણ રૂપિયા દસનું એક એવા પચીસ લાખ ઇક્વિટી શેરની રાખેલી હતી તેમાંથી કંપનીએ વીસ લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા કંપનીને જાહેર ભરણા દ્વારા ઓગણીસ લાખ ઇક્વિટી શેર માટે અરજીઓ મળી હતી કંપની દ્વારા આ શેર પર શેર દીઠ રૂપિયા આઠ મંગાવવામાં આવ્યા હતા અને તે પૂરેપૂરા ભરપાઈ થયા હતા ઉપરની વિગત ઉપરથી કંપનીનું શેર મૂડીનું આપણે વર્ગીકરણ કરવાનું છે તો જોઈએ શેર મૂડીનું વર્ગીકરણ મિત્રો સૌપ્રથમ સત્તાવાર થાપણ એટલે કે કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં મૂડીની કલમમાં કંપનીએ દર્શાવેલી મૂડી કે જેટલી મૂડી વધુમાં વધુ કંપની બહાર પાડી શકે સત્તાવાર થાપણ રૂપિયા દસનું એક એવા પચીસ લાખ ઇક્વિટી શેર તો મિત્રો સત્તાવાર થાપણમાં કંપનીના મેમોરેન્ડમમાં કંપની વધુમાં વધુ જેટલી મૂડી બહાર પાડી શકે તેને કંપનીની સત્તાવાર થાપણ અથવા નામની થાપણ પણ કહેવામાં આવે છે તો દસનો એક એવા પચીસ લાખ ઇક્વિટી શેર હવે પચીસ લાખ ગુણ્યા દસ કરીએ એટલે શેર મૂડીની કુલ રકમ આપણને મળશે બે કરોડ પચાસ લાખ તો બે કરોડ પચાસ લાખ કંપની વધુમાં વધુ શેર મૂડી બહાર પાડી શકે દસ એ શેરની કિંમત છે અને પચીસ લાખ એ શેરની સંખ્યા છે હવે મિત્રો કંપનીએ પચીસ લાખ શેરમાંથી જે શેર બહાર પાડ્યા હોય તેને બહાર પાડેલ થાપણ કહેવામાં આવે છે તો મિત્રો કંપની બહાર પાડેલ થાપણ રૂપિયા દસનું એક એવા આપણે રકમમાં જોયું કે વીસ લાખ ઇક્વિટી શેર કંપનીએ બહાર પાડ્યા છે દસનો એક એવા વીસ લાખ ઇક્વિટી શેર કંપનીને જેટલા નાણાંની જરૂર હતી એટલા કંપનીએ શેર બહાર પાડ્યા હવે વીસ લાખ શેર ગુણ્યા દસ કરીશું એટલે આપને બહાર પાડેલ થાપણ મળશે રૂપિયા બે કરોડ તો મિત્રો બે કરોડ એ આપણી બહાર પાડેલી થાપણ થશે મિત્રો પચીસ લાખ શેરમાંથી કંપનીએ વીસ લાખ શેર બહાર પાડ્યા એક શેર દસનો છે જે શેર બહાર પાડ્યા છે એને આપણે બહાર પાડેલ થાપણ કહેશું મિત્રો હવે બહાર પાડેલ થાપણ પછી શેર હોલ્ડરો તરફથી આપને કેટલા શેર પર અરજીઓ મળી છે જેને કહેશું ભરાયેલી થાપણ વીસ લાખમાંથી જે અરજીઓ મળે એને કહેશું ભરાયેલ થાપણ રૂપિયા દસ નું એક એવા આપણને રકમમાં ખબર છે કે ઓગણીસ લાખ શેર માટે અરજીઓ મળી છે રૂપિયા દસ નો એક એવા ઓગણીસ લાખ ઇક્વિટી શેર તો મિત્રો અહીંયા ઓગણીસ લાખ ગુણ્યા દસ કરશું એટલે એક કરોડ નેવું લાખ આપણી ભરાયેલી થાપણ થશે ભરાયેલી થાપણ એક કરોડ નેવું લાખ દસ ગુણ્યા ઓગણીસ લાખ દસ રૂપિયા શેરની કિંમત એટલે એક કરોડ નેવું લાખ હવે આપણે એક કરોડ નેવું લાખમાંથી કેટલા રૂપિયા ની જરૂર છે એટલા આપણે મંગાવેલ હોય અને શેર હોલ્ડરોએ એટલા નાણાં આપને આપેલ હોય તેના પરથી આપણે મંગાવેલ અને વસૂલ કેટલા આવ્યા છે નાણાં જેને આપણે વસૂલ આવેલ થાપણ કહેશું તો તેના આધારે આપણી મંગાવેલ અને વસૂલ આવેલ થાપણ નક્કી થશે તો મિત્રો મંગાવેલ ને વસૂલ આવેલ થાપણ જોઈએ રૂપિયા દસનું એક એવા મિત્રો આપણે ઓગણીસ લાખ ઇક્વિટી શેર પર અરજીઓ મેળવી છે દરેક શેર રૂપિયા દસનો છે પરંતુ ઓગણીસ લાખ શેર પર આપણે દસ રૂપિયા પૂરા મંગાવેલા નથી ઇક્વિટી શેર પણ આપણે રૂપિયા આઠ દસમાંથી આઠ શેર દીઠ મંગાવેલ છે તો આપણી મંગાવેલ રકમ શેર દીઠ રૂપિયા આઠ થશે તો મિત્રો ઘણીવાર એવું બની શકે કે મંગાવેલ અને ભરપાઈ રકમ જુદી જુદી હોય અહીંયા મંગાવેલ અને ભરપાઈ થાપણ સરખી જ છે કારણ કે આઠ રૂપિયા મંગાવ્યા અને શેર હોલ્ડરોએ આપને આઠ રૂપિયા આપ્યા છે ઓગણીસ લાખ શેર ગુણ્યા આઠ કરીએ એટલે એક કરોડ બાવન લાખ રૂપિયા કંપનીને મળેલા છે કંપનીએ આટલા રૂપિયા વસૂલ કરેલ તો મિત્રો પહેલી સત્તાવાર થાપણ બીજી બહાર પાડેલ થાપણ ભરપાઈ થાપણ અને મંગાવેલ અથવા તો વસુલાવેલ થાપણ તો મિત્રો આ રીતે આપણે શેર મૂળીનું વર્ગીકરણ કરી શકીએ આપણે અહીંયાનો ટોટલ કરવાનો નથી મિત્રો હવે જોઈએ રીત નંબર બે શેર મૂળ કિંમતે બહાર પાડવા દાખલા નંબર બે સેલજા કંપની લિમિટેડે દસનો એક એવા બે લાખ ચાલીસ હજાર ઇક્વિટી શેર બહાર પાડ્યા જેના પર રકમ નીચે મુજબ મંગાવવામાં આવી અરજી વખતે ત્રણ મંજૂરી વખતે ત્રણ પ્રથમ હપ્તા વખતે બે છેલ્લા હપ્તા વખતે બે રકમ મંગાવવામાં આવી છે મંજૂરી વખતે તથા હપ્તા વખતે મંગાવવામાં આવેલી રકમ સમયસર પૂરી પૂરી મળી ગઈ હતી બધા જ શેરની અરજી મળી હતી કંપનીના ચોપડે ઉપરના વ્યવહારોની આપણે આમ નોંધ પસાર કરવાની છે તો મિત્રો જોઈએ આપણે આમ નોંધ સૌ કરીશું ગણતરી મિત્રો હવે દાખલા નંબર બે માટે જોઈએ જરૂરી ગણતરીઓ સર્વપ્રથમ તમારે બધી જ ગણતરીઓ વ્યવસ્થિત જોવાની છે શેર અરજી વખતે કંપનીને બે લાખ ચાલીસ હજાર શેર પર શેર દીઠ રૂપિયા ત્રણ લેખે નાણાં મળે છે તો બે ચાલીસ ગુણ્યા ત્રણ એટલે સાત લાખ વીસ હજાર થશે મિત્રો બધી જ ગણતરીઓ જોશો એટલે તમને સાત વીસ તમને બધું જ સમજાઈ જશે તમારે આમ નોંધ ગોખવાની જરૂર રહેતી નથી સાત વીસ આપને નાણાં મળશે શેર અરજીના જે આપણા બેંક ખાતામાં એટલી સિલક વધશે બેંક આવશે એટલે કે બેંક સિલકમાં વધારો થશે તો બે ચાલીસ ગુણ્યા ત્રણ સાત વીસ ફરી પાછી આપણે એ જ નોંધ કરવાની છે કે શેર અરજી બે લાખ ચાલીસ હજાર શેર છે શેર પર શેર દીઠ ત્રણ મંગાવવામાં અરજી વખતે આવે છે એટલે કુલ રકમ થશે સાત લાખ વીસ હજાર મિત્રો હવે આ શેરની અરજીઓ મંજૂર થઈ ગઈ એટલે સાત લાખ વીસ હજાર બની જશે આપણી શેર મૂડી તો મિત્રો આ પહેલી ગણતરી થઈ શેર અરજીની હવે તમારે આની આમ નોંધ ગોખવાની જરૂર નથી બેંકમાં નાણાં આવે છે આવે તે ઉધાર એટલે બેંક ખાતે જમા કરીએ અરજી ના આવે છે એટલે અરજી ખાતે જમા કરીશું ત્યારબાદ આ નાણાં શેર મૂડી ખાતે ટ્રાન્સફર કરીએ છીએ એટલે શેર અરજી ખાતે ઉધાર શેર મૂડી ખાતે જમા મિત્રો આમ નોંધ આપણે આ રીતે કરી શકીએ બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા હવે જોઈએ શેર મંજૂરીની ગણતરી તો શેર મંજૂરી વખતે પણ ત્રણ રૂપિયા જ મંગાવવામાં આવે છે માટે બે લાખ ચાલીસ હજાર શેર પર શેર દીઠ રૂપિયા ત્રણ લેખે નાણાં થશે સાત લાખ વીસ હજાર મિત્રો અરજી વખતે આપને એ ખબર નથી કે કેટલી અરજીઓ મળવાની છે એટલે સીધા જ બેંકમાં નાણા આવશે પણ મંજૂરી વખતે તો આપણને ખબર છે કે કેટલા શેર મૂડીના નાણાં આપણે મંજૂરી વખતે મંગાવવાના છે એટલે શેર મૂડીની એન્ટ્રી પહેલાં કરીશું મંજૂરીના નાણાં મંગાવ્યા હવે મંજૂરીના બે લાખ ચાલીસ હજાર શેર પર રૂપિયા ત્રણ લેખે સાત લાખ વીસ હજાર આપણા બેંક ખાતામાં આવશે એટલે લખીશું બેંક મિત્રો મંજૂરી અરજીમાં તફાવત એ છે કે અરજીમાં પહેલાં અરજી અને બેંક લખીએ છીએ ત્યારબાદ અરજી અને શેર મૂડી એવું લખીશું જ્યારે શેર મંજૂરીમાં પહેલાં શેર મંજૂરી અને અરજી ત્યારબાદ શેર મંજૂરી અને બેંક આમ નોંધ માટે શેર મંજૂરી ખાતે ઉધાર શેર મૂડી ખાતે જમા બેંક દ્વારા નાણાં મળે છે એટલે બેંક ખાતે ઉધાર અને શેર મંજૂરી ખાતે જમા થશે મિત્રો આ ગણતરી માટે તમારે આ બાબત ખાસ યાદ રાખવાની છે હવે જોઈએ શેર પ્રથમ હપ્તો મિત્રો શેરનો પહેલો હપ્તો બે લાખ ચાલીસ હજાર શેર પર બે રૂપિયા લેખે આપણે નાણાં મંગાવશું ચાર લાખ એસી હજાર મિત્રો ગણતરી જો વ્યવસ્થિત સમજાઈ જશે તો આમ તમારા માટે ખૂબ જ સરળ છે શેર મૂડી કહેવાશે એટલે આપણે પ્રથમ હપ્તામાંથી રકમ સીધી શેરમૂડીમાં લઈ જઈશું ચાર લાખ એસી હજાર હવે પ્રથમ હપ્તાની રકમ આપને મળશે એટલે કે પ્રથમ હપ્તો બે લાખ ચાલીસ હજાર શેર પર બે લેખે રૂપિયા ચાર લાખ એસી હજાર થશે બેંકમાં ચાર લાખ એસી હજાર શિલક વધશે મિત્રો શેર પ્રથમ હપ્તો ઉધાર કરી શેર મૂડી ખાતે જમા કરશું બેંકમાં નાણાં વધે છે એટલે બેંક ખાતે ઉધાર શેર પ્રથમ હપ્તા ખાતે જમા કરીશું તો મિત્રો અહીંયા એ બાબત તમારે ખાસ યાદ રાખવાની છે હવે જોઈએ આખરી હપ્તો બીજો હપ્તો પણ કહી શકાય આખરી હપ્તો પણ કહી શકાય તો શેર આખરી હપ્તો જોઈએ આખરી હપ્તા વખતે પણ બે લાખ ચાલીસ હજાર શેર પર આપણે શેરદીઠ રૂપિયા બે મંગાવીએ છીએ બે ચાલીસ ગુણ્યા બે એટલે ચાર લાખ એસી હજાર શેર મૂડી ખાતે આપણે જમા કરવાના થશે મિત્રો શેર મૂડી ખાતે જ્યારે જ્યારે શેર બહાર પાડીએ ત્યારે નાણાં જમા થાય બીજી ગણતરી શેર આખરી હપ્તા વખતે બે ચાલીસ એટલે કે બે લાખ ચાલીસ હજાર શેર પર રૂપિયા બે લેખે ચાર લાખ એસી હજાર આપણા બેંક ખાતામાં શેર હોલ્ડરો દ્વારા ભરવામાં આવશે એટલે અહીંયા લખીશું બેંક મિત્રો શેર આખરી હપ્તો ઉધાર કરીશું શેર મૂડી જમા કરીશું બેંક ખાતે ઉધાર કરીશું અને શેર આખરી હપ્તા ખાતે જમા કરીશું તો મિત્રો આખી ગણતરી તમારે યાદ રાખવાની છે અરજી વખતે બે ગણતરીઓ મંજૂરી વખતે બે પ્રથમ હપ્તા વખતે બે ગણતરી અને ત્યારબાદ આખરી હપ્તાની પણ બે ગણતરી બધાની બે બે ગણતરીઓ તમારે કરવાની છે મિત્રો હવે શરૂ કરીએ આપણે ગણતરી પરથી આમનો આમનો નંબર એક બેંક ખાતે ઉધાર કરીશું બેંક ખાતે ઉધાર બેંક સિલક વધે છે આવે તે ઉધાર બેંક ખાતે ઉધાર રૂપિયા સાત લાખ વીસ હજાર તો સાત લાખ વીસ હજાર બેંક ખાતે ઉધાર કરીશું અને તે શેર અરજી ખાતે જમા કરીશું શેર અરજી ખાતે જમા મિત્રો જ્યારે જ્યારે શેર અરજીના નાણાં મળે ત્યારે પહેલી આમ તમારે આજ કરવાની છે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા આપણે ગણતરીમાં આમ માટેનું કોર્ડિંગ પણ આપેલું છે બાબત લખીશું કે બે લાખ ચાલીસ હજાર શેર પર અરજીના શેરદીટ મિત્રો શેર અરજીના શેર દીઠ રૂપિયા ત્રણ લેખે આપને મળ્યા છે તો શેર દીઠ રૂપિયા ત્રણ લેખે નાણાં મળ્યા તેના તો આ થઈ આપણી પહેલી આમનોની બાબત છે મિત્રો હવે આપણે જોઈએ આમનોદ નંબર બે તો શેર અરજી ખાતે ઉધાર કરીશું શેર અરજી ખાતે ઉધાર રૂપિયા સાત લાખ વીસ હજાર મિત્રો શેર અરજીઓ મંજૂર થઈ ગઈ છે હવે એને આપણે શેર મૂડી ખાતે ટ્રાન્સફર કરવાની છે તે શેર મૂડી ખાતે જમા આપણે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા પણ કરી શકીએ સાત લાખ વીસ હજાર રૂપિયા बाबत शेर अर्जी, मंजूर तथा, शेरमूड़ी ખાતે લઈ ગયા તેના બે મિત્રો આપણે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે જ્યારે શેર અરજીના નાણાં મળે ત્યારે પહેલી આમ નોંધ બેંક ખાતે ઉધાર કરી શેર અરજી ખાતે જમા કરવાના છે અને શેર અરજીઓ મંજૂર કરતા શેર અરજી ખાતે ઉધાર કરી શેર મૂડી ખાતે જમા કરવાના છે હવે જોઈએ આપણે આમ નોંધ નંબર ત્રણ મિત્રો મંજૂરીના નાણાં આપણે મંગાવવાના છે તો શેર મંજૂરી ખાતે ઉધાર કરીશું રૂપિયા સાત લાખ વીસ હજાર કારણ કે બે લાખ ચાલીસ હજાર શેર પર ત્રણ લેખે સાત લાખ વીસ હજાર મંજૂરીના આપણે મંગાવીએ છીએ તે જમા કરીશું તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા સાત લાખ વીસ હજાર મિત્રો બાબજે લખીશું બાબજે બે લાખ ચાલીસ હજાર શેર પર શેરદીઠ રૂપિયા ત્રણ મંગાવ્યા તેના તો મિત્રો આપણે બે લાખ ચાલીસ હજાર ઉપર બે લાખ ચાલીસ હજાર શેર પર ત્રણ લેખે સાત લાખ વીસ હજાર મંગાવ્યા તેના હવે આ મંજૂરીના નાણાં આપણને મળે છે મળે છે એટલે આપણી બેંક સિલક વધે છે તો બેંક ખાતે ઉધાર કરીશું સાત લાખ વીસ હજાર બે લાખ ચાલીસ હજાર શેર પર ત્રણ લેખે સાત લાખ વીસ હજાર રૂપિયા મળશે બેંક ખાતે ઉધાર સાત તે શેર મંજૂરી ખાતે જમા કરીશું રૂપિયા સાત લાખ વીસ હજાર મિત્રો વારંવાર હું આમ નોંધ રિપીટ કરું છું શેર મંજૂરીના નાણાં મળ્યા બેંક ખાતે ઉધાર રૂપિયા સાત લાખ વીસ હજાર તે શેર મંજૂરી ખાતે જમા કરીશું સાત લાખ વીસ હજાર બાબત જે લખીએ કે શેર મંજૂરી ના નાણા મળ્યા તેના મિત્રો અરજી અને મંજૂરીની આમ નોંધ અહીંયા પૂર્ણ થઈ તમારે યાદ રાખવાનું છે કે મંજૂરી વખતે પ્રથમ હપ્તા વખતે કે બીજા હપ્તા વખતે પહેલા શેર મંજૂરી કે પ્રથમ હપ્તો અને ત્યારબાદ તે રકમને ઇક્વિટી મૂડી ખાતે લઈ જવાની છે અને બેંક દ્વારા જે નાણાં મળે છે એની આમ નોંધ દરેક વખતે બીજા નંબરમાં કરવાની છે મંજૂરી હપ્તો વગેરેમાં જોઈએ પ્રથમ હપ્તાની આમ નોંધ આમ નોંધ નંબર પાંચ શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર મિત્રો બે લાખ ચાલીસ હજાર શેર પર બે રૂપિયા લેખે નાણાં મંગાવતા ચાર લાખ એંસી હજાર રૂપિયા આપણે પ્રથમ હપ્તાના મંગાવીએ છીએ તે જમા કરીશું ઇક્વિટી શેર મૂડી ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરીએ ચાર લાખ એસી હજાર તો મિત્રો ફરીથી આમનું રિપીટ કરું છું શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર ચાર લાખ એંશી હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ચાર લાખ એસી હજાર રૂપિયા લખીએ બાબત જે તો મિત્રો આપને બે લાખ ચાલીસ હજાર શેર જે છે ઇક્વિટી શેર પર શેરદીટ રૂપિયા બે લાખ ચાલીસ હજાર શેર પર શેરદીટ રૂપિયા બે મંગાવ્યા તેના તો મિત્રો આપણે પ્રથમ હપ્તાના રૂપિયા બે લાખ ચાલીસ હજાર શેર પર મંગાવ્યા તેના હવે આપને નાણાં મળે છે તો બેંક ખાતે ઉધાર बे चार लाख एशी हजार बे लाख चालीस हजार शेर पर बे चार लाख खाते शेर जमा चार लाख એંસી હજાર બાબત લખીશું આપણે ઇક્વિટી શેર પ્રથમ હપ્તાના નાણા મળ્યા મળ્યા તેના તો મિત્રો આ થઈ પ્રથમ હપ્તા સુધીની છ આમ નોંધ દસમાંથી ત્રણ ત્રણ અને બે આઠ મંગાવ્યા હજી બે રૂપિયા આખરી હપ્તાના આપણે મંગાવવાના બાકી છે તો જોઈએ બીજા હપ્તાની આમ નોંધ આમ નંબર સાત શેર આખરી હપ્તા ખાતે ઉધાર કરીશું शेयर आखिरी हफ्ता खाते उधार 480000 એટલે કે 240000 શેર પર બાકીના ₹2 આખરી હપ્તાના મંગાવ્યા તેના તે ઇક્વિટી શેર મુડી ખાતે જમા કરીશ ₹480000 મિત્રો આખરી હપ્તાના નાણાં મંગાવ્યા આખરી હપ્તા ખાતે ઉધાર કરીશું ચાર લાખ એસી હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ચાર લાખ એસી હજાર બાબત જે બે લાખ ચાલીસ હજાર ઇક્વિટી શેર પર ઇક્વિટી શેર પર શેર દીઠ રૂપિયા બે મંગાવ્યા તે તો મિત્રો આપણે બે મંગાવ્યા હવે આ બે રૂપિયા જે મંગાવેલા છે તે આપને બીજા હપ્તાના મળે છે એટલે કે ચાર લાખ એસી હજાર આપને મળશે તો બેંક ખાતે આપણે કરીશું ઉધાર બેંક ખાતે ઉધાર રૂપિયા ચાર લાખ एस हजार बैंक खाते उधार करिए चार लाख एजार इक्विटी शेर आखरी हप्ता खाते जमा कर रुपया चार लाख एशी हजार तो मित्रों बीजा हप्ता ना બે લાખ ચાલીસ હજાર શેર પર બે લેખે મળ્યા એટલે બાબત જે લખશું આખરી હપ્તાના નાણા મળ્યા તેના તો મિત્રો બીજા હપ્તાના નાણાં ચાર લાખ એસી હજાર આપણને મળ્યા બેંક ખાતે ઉધાર તે આખરી હપ્તા ખાતે જમા અને લખીએ બાબ છે તો મિત્રો પહેલો હપ્તો ત્યારબાદ બીજો હપ્તો બંને હપ્તાના નાણાં મળી ગયા છે હવે અરજી મંજૂરી પ્રથમ હપ્તો અને બીજો હપ્તો બધાની આમ નોંધ આપણે કરી હવે એનો કરીએ સરવાળો તો મિત્રો બધાનો સરવાળો થશે રૂપિયા અડતાલીસ લાખ ઉધારનો સરવાળો અને જમાનો સરવાળો મળે છે અડતાલીસ લાખ રૂપિયા તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ દાખલો છે એની આમ નોંધ કરવાની છે અરજી મંજૂરી અને હપ્તો જો બે હપ્તા હોય તો પ્રથમ અને આખરી એક જ હપ્તો હોય તો એ હપ્તો એ જ આખરી હપ્તો ગણાશે મિત્રો આજે આપણે શેરમણીના ચેપ્ટરમાં ખૂબ જ મહત્ત્વની બે રીતોનો અભ્યાસ કર્યો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રીતો સાથે ત્યાં સુધી મને રજા આપશો